दुनिया में बे देशों वच्चे तनाव नू लिस्ट बनावामां आवे तो कदाच ताइवान अने चीन नू नाम टोच पर रहे, केम के बन्ने देशों वच्चे छेल्ला 7 दायका एटले के 70 वर्ष करता पण वधु समय थी तनाव छे। नमस्कार, आप जो रहा छो संदेश न्यूज, तमारी साथे सत्यनी साथे संदेश विशेष साथे हूँ छु नूपुर। छेल्લા 70 વર્ષથી તાઇવાન પોતાને ચીનથી અલગ ગણાવી રહ્યું છે, જ્યારે ચીનનું માનવું છે કે આજે નહીં તો કાલે ચીન તાઇવાન પોતાને હિસ્સો બનાવી જ લેશે, અને છેલ્લા કેટલાક વર્ષોથી ચીનની આક્રમકતા પણ વધી છે, તો સામે તાઇવાન પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહાસત્તા અમેરિકા જેવા દેશો સાથે સંબંધ વધારી રહ્યું છે, ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું ખરેખર તાઇવાન એક ખતરનાક લવ ટ્રાયંગલ વચ્ચે ફસાઈ ગયું છે, જે બે શક્તિશાળી દેશોની એશિયાની યુદ્ધનો અખાડો બનાવવાની જીદને પ્રોત્સાહન આપી રહ્યું છે। જમીન ભૂખ્યા જિનપિંગની વધુ એક ચાલ, ચાલબાઝ ચીનની ડરામણી હરકત, દગાબાઝ ડ્રેગનનું સમુદ્રમાં નવું ષડયંત્ર, હવામાં મંડરાતો ડ્રેગનનો પાપી ડોળો, તાઇવાનનું અસ્તિત્વ ભૂંસવા માટે દગાબાજ ડ્રેગને જમીનથી લઈને સમુદ્રમાંથી હુમલો કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે। તાઇવાનમાં દેખાતા ટેન્શનની વચ્ચે શી જિનપિંગે વધુ એક વખત એવો પ્લાન બનાવ્યો છે કે જેના કારણે હવે તાઇવાન અને ચીન વચ્ચે ડાયરેક્ટ એટેકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। એક તરફ ચીને તાઇવાનની સમુદ્ર સરહદ પર જંગી જહાજો ઉતારી દીધા છે, તો બીજી તરફ જમીની સરહદ પર યુદ્ધાભ્યાસ પણ શરૂ કરી દીધો છે। સાથે તાઇવાનનો દાવો છે કે ચીનના 42 ફાઇટર જેટ્સ તાઇવાનની હવાઈ સરહદ નજીક ગરજી રહ્યા છે। ટૂંકમાં કહીએ તો ચાલબાઝ ચીને વધુ એક વખત જળ, સ્થળ અને નભમાંથી તાઇવાન પર વાર કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે। ચીને શનિવારે યુદ્ધની તૈયારી માટે તાઇવાન સ્ટ્રેટમાં યુનાઇટેડ શાર્પ સ્વોર્ડ નામના 3 દિવસીય સૈન્ય અભ્યાસની જાહેરાત કરતાની સાથે જ પીએલએના જવાનોએ તાઇવાનને ડરાવવાનું અભિયાન શરૂ કરી દીધું। તાઇવાનના રક્ષા મંત્રાલયનો દાવો છે કે સમુદ્રમાં તાઇવાનના દ્વીપ નજીક ચીને પોતાના 3 યુદ્ધપોત તૈનાત કર્યા છે, સાથે તાઇવાનની હવાઈ સરહદ નજીક ચીન પોતાના 42 જેટલા ફાઇટર જેટ્સ ઉડાવી રહ્યું છે, જેના ભાગરૂપે ચીનની ચાલને નિષ્ફળ બનાવવા માટે તાઇવાને એર ડિફેન્સ સિસ્ટમ અને નૌસેનાને એલર્ટ કરી દીધી છે। જોકે હકીકત એ પણ છે કે ચીનની હરકતોને લઈને તાઇવાનના રક્ષા મંત્રાલયના આરોપોને ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નકારી કાઢ્યા। તાઇવાન અને અમેરિકા સાથે મળીને તાઇવાનના અલગાવવાદીઓને અમેરિકામાં રાજકીય ગતિવિધિની મંજૂરી આપી રહ્યા છે, એકબીજા સાથે આધિકારિક સંબંધો મજબૂત કરી રહ્યા છે। આ પગલું વન ચાઇના પોલિસી વિરુદ્ધ છે। આ ઉપરાંત તે ચીન અને અમેરિકાના 3 નિવેદનોનું ઉલ્લંઘન છે। ચીન પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા માટે પગલાં ભરશે। ચીને સૈન્ય અભ્યાસના બહાને રાષ્ટ્રપતિ ત્સાઈના અમેરિકાના પ્રવાસને ટાર્ગેટ કર્યો છે। આ કવાયતથી પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને ગંભીરપણે નુકસાન થયું છે। જિનપિંગ કે તેના મંત્રીઓ ભલે ગમે તેવા બહાના કાઢે,
પરંતુ હકીકત એ પણ છે કે અમેરિકા અને તાઇવાન વચ્ચે વધતા સંબંધોએ જિનપિંગના પેટમાં તેલ રેડ્યું છે અને તેની જ બોખલાહટમાં જિનપિંગ તાઇવાનને ડરાવવા માટે યુદ્ધાભ્યાસના નામે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે અને આ વાત હવે તાઇવાન પણ સારી રીતે જાણી ગયું છે। તાઇવાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે ચીને સૈન્ય અભ્યાસના બહાને રાષ્ટ્રપતિ સાઈના અમેરિકાના પ્રવાસને ટાર્ગેટ કર્યો છે। આ કવાયતી પ્રદેશમાં શાંતિ સ્થિરતા અને સુરક્ષાને ગંભીરપણે નુકસાન થયું છે, જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે 70 વર્ષથી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા ડ્રેગન સામે બાયો ચઢાવનાર તાઇવાન ચીનની ખોખલી ધમકીઓથી ડરે એમ નથી। જે પ્રવાસને લઈને ચીન એક બાદ એક ધમકીનો રાગ આલાપી રહ્યું છે, તેની સામે તાઇવાન પણ ચીનને પાઠ ભણાવવા શક્તિશાળી દેશોને અપીલ કરી રહ્યું છે। તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈએ અમેરિકાની ધરતી પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો કે જમીન ભૂખ્યા જિનપિંગની જીદના કારણે લોકતંત્ર અત્યારે ખતરામાં છે। કોઈ છુપાયેલી વાત નથી કે આટલા સમયથી અમે જે શાંતિ જાળવી રાખી અને લોકતંત્રને ઊભું કર્યું છે તેની સામે અત્યારે અભૂતપૂર્વ પડકારો છે। અમે ફરી એક વખત એ દુનિયામાં પહોંચી ગયા છીએ જ્યાં લોકતંત્ર ખતરામાં છે, ત્યારે આઝાદીની મશાલને જાળવી રાખવી જરૂરી છે। ચીને સૈન્ય અભ્યાસના બહાને રાષ્ટ્રપતિ સાઈના અમેરિકા પ્રવાસને ટાર્ગેટ કર્યો। આ કવાયતથી પ્રદેશમાં શાંતિ સ્થિરતા અને સુરક્ષાને ગંભીરપણે નુકસાન થયું છે। તાઇવાનને પોતાનો જ ભાગ માનનારા ચીનને અમેરિકા અને તાઇવાનની દોસ્તી પસંદ નથી અને એટલા માટે ચીને તાઇવાનના રાષ્ટ્રપતિના અમેરિકા પ્રવાસની નિંદા કરતા કહ્યું કે જો આવું જ ચાલતું રહ્યું તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે છે, જેના પરથી દાવો કરાઈ રહ્યો છે કે અમેરિકા અને તાઇવાનની વધતી દોસ્તીને લઈને ચીન પોતાની ભડાસ કાઢી રહ્યું છે। જોકે સામે ચીનની ધમકીને લઈને અમેરિકન સંસદના સ્પીકરે પણ ચીનને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે। ચીનને મારો મેસેજ છે, તેણે પ્રતિકાત્મક કાર્યવાહીથી બચવું જોઈએ, પરંતુ વધુ એક વાત હું ચીનને કહેવા માગું છું। તમે દોસ્ત હોય કે દુશ્મન, હું અમેરિકન સંસદનો નેતા છું અને તે મને ના શીખવાડે કે હું ક્યાં જઈ શકું, કોની સાથે વાતચીત કરી શકું, અને હું આશા રાખું છું કે અન્ય દેશો પણ જોશે અમે એક સાથે છીએ અને વિદેશ નીતિ મામલે અમે એક અવાજમાં બોલીશું, પછી એ ચીનની વાત હોય કે પછી અન્ય કોઈ દેશની। મહત્વનું છે કે ચીન પહેલા પણ અમેરિકાને ધમકી આપી ચૂક્યું છે કે જો અમેરિકાએ આગ સાથે રમવાનું બંધ ન કર્યું તો પરિણામ સારું નહીં આવે। ઓગસ્ટ 2022માં અમેરિકાના તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ ચીન અને તાઇવાન વચ્ચે સંઘર્ષ જોવા મળ્યું હતું, ત્યારે હવે તાઇવાનના રાષ્ટ્રપતિના અમેરિકા પ્રવાસને લઈને જિનપિંગ ધુઆંપુઆ છે અને આ જ કારણ છે કે અત્યારે ચીન પોતાના યુદ્ધપોત અને લડાકુ વિમાનો દ્વારા તાઇવાનને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના પરથી દાવો કરાઈ રહ્યો છે કે ચીન જે રીતે પોતાની તાકાત દેખાડી રહ્યું છે તેને તાઇવાન પર હુમલાના કાઉન્ટડાઉન તરીકે જોવાઈ રહ્યું છે। એટલું જ નહીં, પહેલેથી જાસૂસી બલૂનને લઈને અમેરિકા સામે જુબાની જંગે ચઢેલા ચીને અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સ્પીકર કેવિન મેકકાર્થી અને તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગવેન વચ્ચેની મહત્વની બેઠકના વિરોધમાં કેટલાક નિર્ણયો પણ લીધા, જેમાં ચીને રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી અને અન્ય અમેરિકા અને એશિયા સ્થિત સંસ્થાઓ પર પ્રતિબંધો લગાવ્યા। એક દિવસ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે આ એક દીવા સ્વપ્ન સમાન છે કે બેઇજિંગ તાઇવાન પર તેના વલણ સાથે સમાધાન કરશે। ટૂંકમાં કહીએ તો જિનપિંગના ઇરાદા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે જમીન ભૂખ્યો જિનપિંગ
અત્યારે એક કાંકરે બે પક્ષી મારવાની તૈયારી કરી રહ્યો છે. તાઇવાનને મેળવવા માટે જિનપિંગ તાઇવાન અમેરિકા વચ્ચે વધતા સંબંધોને આધાર બનાવીને તાઇવાન પર હુમલો કરી શકે છે, અને જો અમેરિકા તાઇવાનનો પક્ષ લે છે તો ચીન અમેરિકા સામે પણ બારૂદી બબાલના મંડાણ કરી શકે છે, જે ત્રીજા વિશ્વયુદ્ધનો આરંભ પણ કરાવી શકે છે અને તેનું એપી સેન્ટર એશિયા બનશે. ત્યારે ચીનનો ઇરાદો હંમેશાની જેમ તાઇવાનને ડરાવવા પૂરતો મર્યાદિત રહે છે કે જિનપિંગ તાઇવાન પર એટેક કરવાનો આદેશ આપે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. માત્ર ચીન જ નહીં પણ ઉત્તર કોરિયા પણ અમેરિકા સામે જંગની જીદ પાડીને બેઠું હોય એવું લાગી રહ્યું છે. દક્ષિણ કોરિયા સાથે યુદ્ધ અભ્યાસ અને નાટોના વિસ્તારથી અમેરિકા પર ગિન્નાયેલા વિશ્વના સૌથી મોટા તાનાશાહ કિમ જોંગ ઉન પરમાણુ પ્રલય લાવવાનો માર્ગ અપનાવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે કિમ જોંગ ઉને તાજેતરમાં જ વધુ એક પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું, જે સમુદ્રમાં સુનામી લાવવા માટે પૂરતું છે. ત્યારે શું છે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનું આ ટેન્શન? શું છે કિમ જોંગ ઉનનો સુનામી વાળો પરમાણુ પ્લાન? હવે એ જુઓ. સમુદ્રમાં સુનામી વાળી તાનાશાહની નવી તૈયારી. પરમાણુનો અધ્યાય, ઉત્તર કોરિયાએ રચ્યો ઇતિહાસ. પાણીમાં પરમાણુ ડ્રોન પરીક્ષણ કરનારો પહેલો દેશ. પરીક્ષણ પાસ, હવે એટેક માટે પણ તૈયાર. ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન દુનિયા સામે એક બાદ એક પોતાના શક્તિશાળી હથિયારો દેખાડવા લાગ્યો છે. ઉત્તર કોરિયાએ વધુ એક વખત પાણીની અંદર પરમાણુ ડ્રોનનું પરીક્ષણ કર્યું. હોઇલ 1 બાદ પરમાણુ હથિયારોથી લેસ હોઇલ 2નું સફળ પરીક્ષણ કરી કિમ જોંગ ઉને દુનિયાનું ટેન્શન વધારી દીધું છે. કેમ કે તાનાશાહનું આ ડ્રોન સમુદ્રની અંદર પણ હુમલો કરી શકે છે. કિમ જોંગ ઉને શનિવારે આ ડ્રોનનું સફળ પરીક્ષણ કરી દુનિયાને પોતાની તાકાત દેખાડવાનો વધુ એક પ્રયાસ કર્યો. સ્થાનિક સરકારી મીડિયા KCNNનો દાવો છે કે આ પરીક્ષણ 4-7 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયાની ભાષામાં હોઇલ શબ્દનો અર્થ સુનામી થાય છે. સાથે જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઉત્તર કોરિયા સમુદ્રની અંદર હુમલાની સ્થિતિમાં પોતાને મજબૂત કરવા માંગે છે. હકીકત એ પણ છે કે અમેરિકા સાથે દક્ષિણ કોરિયાના વધતા સંબંધ અને નાટોના વિસ્તારથી તાનાશાહની ચિંતામાં વધારો થયો છે, અને આ વાતનો પુરાવો કિમ જોંગ ઉનના એક બાદ એક પરમાણુ પરીક્ષણ આપી રહ્યા છે. કેમ કે એક તરફ દક્ષિણ કોરિયા અને અમેરિકન સેના વચ્ચે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે, તો બીજી તરફ તાનાશાહ એક બાદ એક પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યો છે.
ઉત્તર કોરિયાનું કહેવું છે કે એશિયાઈ દેશોમાં અમેરિકાની વધતી તાકાત ચિંતાનો વિષય છે, સાથે જ નાટોના વિસ્તારને લઈને પણ તાનાશાહે ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં થઈ રહેલા દાવાનું જો માનીએ તો ઉત્તર કોરિયાએ અંડરવોટર ન્યુક્લિયર ડ્રોન સફળ પરીક્ષણની જાહેરાતના બે દિવસ અગાઉ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે વધતા સંબંધોને જવાબદાર ગણાવ્યું હતું. ઉત્તર કોરિયાનું માનવું છે કે બંને દેશોએ સતત સંયુક્ત સૈન્ય કવાયત કરી પરિસ્થિતિને પરમાણુ યુદ્ધની કગાર પર લાવી દીધી છે. એટલું જ નહીં, ખુદ તાનાશાહ કિમ જોંગ ઉને પણ આ સૈન્ય અભ્યાસના બદલામાં આક્રમક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ત્યારે આ સ્થિતિમાં તાનાશાહના સફળ પરમાણુ પરીક્ષણ નવા ખતરાના એંધાણ તરીકે જોવાઈ રહ્યા છે. ઉત્તર કોરિયાનું બીજું અંડરવોટર ન્યુક્લિયર ડ્રોન ટાર્ગેટ પર હુમલો કરતા પહેલા 71 કલાક સુધી પાણીની અંદર રહ્યું હતું. ત્યારે આ અંડરવોટર ન્યુક્લિયર ડ્રોનને લઈને તાનાશાહ દ્વારા કરાઈ રહેલા દાવાની જો વાત કરીએ તો દાવો છે કે પાણીની અંદર પરમાણુ ડ્રોન પરીક્ષણ કરનાર તે પહેલો દેશ છે. પરમાણુ ડ્રોન દુશ્મનની વોરશિપને પાણીમાં જ ડૂબાડી દેશે. દુશ્મનના બંદરોને પણ સરળતાથી તે નેસ્તો નાબૂદ કરી શકે છે. સમુદ્રમાં રેડિયો એક્ટિવ સુનામી પણ લાવી શકે છે. હોઇલ 2નું 4-7 એપ્રિલ દરમિયાન સફળ પરીક્ષણ કરાયું. 24 માર્ચે પણ પરમાણુ ડ્રોનનું ટેસ્ટિંગ કરાયું હતું. હોઇલ 1 ટેસ્ટિંગમાં 59 કલાક સુધી આ ડ્રોન પાણીમાં રહ્યું હતું. આ ડ્રોન દ્વારા 80-150 મીટર ઊંડે સુધી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. બંને પરીક્ષણને ઉત્તર કોરિયાએ સફળ ગણાવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં થઈ રહેલા દાવાનું જો માનીએ તો ઉત્તર કોરિયા દુનિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જે પાણીની અંદર પરમાણુ ડ્રોન દ્વારા દુશ્મનો પર એટેક કરી શકે છે. એટલું જ નહીં, દુનિયાના કોઈ પણ ખૂણામાં તાનાશાહનું આ અંડરવોટર પરમાણુ ડ્રોન કયામત લાવવા માટે પૂરતું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ધર્મના આધાર પર બનેલો એ દેશ કે જ્યાં રમઝાનમાં અત્યારે આવામ રાડ પાડી રહી છે, નથી લોટ, નથી જમવાનું, નથી ગેસ, નથી વીજળી, પેટ્રોલ ડીઝલના ભાવ આસમાન આંબી રહ્યા છે, મોંઘવારી લોકોને મારી રહી છે, અને એવામાં હવે પાકિસ્તાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે વર્લ્ડ બેંકનો એ રિપોર્ટ પાકિસ્તાનના સત્તાધીશોના પગ નીચેથી જમીન સરકાવી ગયો છે, અને સાથે જ પાકિસ્તાનમાં વધી રહેલી રાજકીય હલચલ ખેંચતાણ પાકિસ્તાનને લઈ ડૂબવાની ધીરે ચડી છે. રમઝાનમાં રડતું પાક, કોણ પકડશે હાથ? મરતા પાકિસ્તાન માથે મુસીબતનો વધુ એક માર. નથી મળતી ભીખ, આવક પણ આપવા લાગી દગો. મોંઘવારીની આફ્ટર ઇફેક્ટ, માર્શલ લો ટાર્ગેટ, ખાવાના ફાંફા, હવે પાકિસ્તાન મુનીરના હવાલે. ગમે ત્યારે એલાન, આર્મી ના સંભાળે પાકિસ્તાન. મિયા શહબાઝ શરીફ આવ્યા તો હતા પાકિસ્તાનને બચાવવાના ઈરાદા સાથે, પણ જ્યારે ખુરશીમાં રહેલા કાંટા ફોંકાવા લાગ્યા તો ભાગવા માટે સાંકડી ગલી શોધવા લાગ્યા, અને એ જ સેનાના પગે પડવા લાગ્યા જેમણે તેમના મોટા ભાઈને દેશવટો અપાવ્યો હતો. દાવો કરાઈ રહ્યો છે કે શહબાઝ શરીફ હવે પાકિસ્તાનને આર્મીના હવાલે કરી શકે છે, એટલે કે પાકિસ્તાનમાં ઈદ પહેલા ઇમરજન્સી લાગુ થઈ શકે છે. અને આ જ અહેવાલોએ અત્યારે પાકિસ્તાનની આવામની ઊંઘ હરામ કરી નાખી છે. પાકિસ્તાની ફોજ દ્વારા સિલેક્ટેડ વઝીરે આઝમ શહબાઝ શરીફ આર્થિક સંકટનો સામનો કરવા માટે ભીખના ભરોસે બેઠા છે, પણ ભ્રષ્ટાચારનું લોહી ચાખી ગયેલી તિજોરી ભીખનો એક એક રૂપિયો ખાઈ ગઈ.
તાજેતરમાં સાઉદી અરબે પાકિસ્તાનની જોડીમાં 2 અબજ ડોલરની ભીખ તો આપી દીધી હતી, પણ IMF હજી પાકિસ્તાનને લોન આપવા માટે રાજી નથી. અને હવે વર્લ્ડ બેંકે પણ પાકિસ્તાનને વધુ 1420 વોલ્ટનો ઝટકો આપ્યો છે. ભૂખમરી અને મોંઘવારીના દર્દમાંથી પાકિસ્તાન બહાર પણ નહોતું આવ્યું ત્યાં વર્લ્ડ બેંકે પાકિસ્તાનને વધુ એક ઝટકો આપ્યો. વિદેશી મુદ્રા ભંડારના અભાવે પાકિસ્તાન હવે કંઈ પણ આયાત કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં વર્લ્ડ બેંકે પાકિસ્તાનને પતન તરફ આગળ વધવાનો નવો રસ્તો શોધી આપ્યો છે, અને આ રસ્તો બીજો કોઈ નહીં પણ વર્લ્ડ બેંકે પાકિસ્તાનના વિકાસ દરમાં કરેલો ઘટાડો છે. વર્લ્ડ બેંકે પાકિસ્તાનનો વિકાસ દર 2 ટકાથી ઘટાડીને 0.4 ટકા કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્લ્ડ બેંકનું કહેવું છે કે આર્થિક સંકટના કારણે પાકિસ્તાનમાં ગરીબીની સ્થિતિ બની ગઈ છે. હકીકત એ પણ છે કે પાકિસ્તાનની કમાણીની સૌથી મોટી આશા કપાસે પણ તેની સાથે દગો કર્યો. 2023માં પાકિસ્તાનમાં સ્થાનિક કપાસનું ઉત્પાદન 40 વર્ષમાં સૌથી ઓછું થયું. આ વખતે પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન માત્ર 4.90 મિલિયન રહ્યું, જેના કારણે પાકિસ્તાનની આર્થિક કમર પર જોરદાર ફટકો પડ્યો. અને હવે શહબાઝ શરીફે લડાઈના પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે તાજેતરમાં જ પાકિસ્તાન સરકારે નેશનલ કાઉન્સિલની બેઠક બોલાવી, એટલે કે પાકિસ્તાન આર્મીએ હજી શહબાઝ શરીફને ખુરશી પરથી હટાવ્યા નથી. પણ પાકિસ્તાનમાં માર્શલ લોની વાત ખુદ શહબાઝ સરકારના ટોપના મંત્રી એવા બિલાવલ ભુટ્ટો પણ કરી રહ્યા છે. બેન્ચ નહીં બનતા તો એક એસા કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ પેદા હોગા જિસે ખુદાના ખાસ્તા મેરા જો ખર્ચા હૈ કે ખુદાના ખાસ્તા પાકિસ્તાન મેં એસા કોઈ ઇમરજન્સી યા માર્શલ લો ટાઈપ સિચ્યુએશન ફિર સે ના લગ જાય. મેં બરી બરા બાત કર બિલાવલના માર્શલ લો વાળા નિવેદનમાં પાકિસ્તાનની અંદર એ વાતની ચર્ચાએ જોર પકડાવ્યું છે કે ક્યાંક ઈદ પહેલા જ પાકિસ્તાનમાં ઇમરજન્સી ન લાગી જાય. ટૂંકમાં કહીએ તો પાકિસ્તાનમાં અત્યારે આમથી લઈને ખાસ સૌ કોઈના મોઢા પર એક જ માર્શલ લોની ચિંતા જોવા મળી રહી છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે પાકિસ્તાનમાં માર્શલ લોનું જોખમ કેમ તોળાઈ રહ્યું છે. તો તેની પાછળ 5 મુખ્ય કારણ જવાબદાર છે. કારણ નંબર 1, મોંઘવારી રેકોર્ડ બનાવી રહી છે અને તોડી પણ રહી છે. કારણ નંબર 2, બેરોજગારી આસમાનને આંબી ગઈ છે અને ત્યાંથી પણ આગળ નીકળી ગઈ છે. કારણ નંબર 3, ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટ અને સંસદ આમને સામને આવી ગયા છે. કારણ નંબર 4, જનતા બગાવત પર ઉતરી આવી છે. અને કારણ નંબર 5, રાજનીતિ પણ પાકિસ્તાનમાં હિંસક બની રહી છે. ત્યારે આવી સ્થિતિમાં શહબાઝ સરકાર માટે ચૂંટણી યોજવી પોતાના પગ પર જ કુહાડી મારવા સમાન છે. અને એટલા માટે જ શહબાઝ વચ્ચેનો માર્ગ પસંદ કરી દેશમાં માર્શલ લો લાવવાની તૈયારી કરી રહ્યા છે. હકીકત એ પણ છે કે જ્યારે જ્યારે પાકિસ્તાનમાં તખ્તાપલટ થયું છે ત્યારે દેશમાં આફત આવી છે. આર્મી શાસન દરમિયાન જ જિન્ના લેન્ડ 2 ભાગમાં વહેંચાઈ ગઈ અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને આર્મી શાસનમાં જ ફાંસી થઈ અને માર્શલ લો દરમિયાન જ તેમની દીકરી બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ હતી. અને એ જ બેનઝીર ભુટ્ટોનો દીકરો આજે પોતાની ખુરશી બચાવવા માટે માર્શલ લો લગાવવાની ધમકી આપી રહ્યો છે.